નામ છે શેખમાં, હું ધોરણ 9 એમાં અભ્યાસ કરું છું. આજે હું તમને વિજ્ઞાન મેળામાં થોડુંક મેં સૌરમંડળ બનાવ્યું જેના વિશે થોડુંક જાણકારી દઉં છું કે અહીંયા આ ગ્રહ આપણા કુલ ગ્રહ 8 છે. 8 ગ્રહમાં એક સૌથી નાનો ગ્રહ બુધ છે અને સૌથી મોટો ગ્રહ ગુરુ છે. પહેલો ગ્રહ આવશે પેલે બુધ આવશે, પછી શુક્ર આવે છે, પછી પૃથ્વી આપણી આવે છે. પૃથ્વીનો એક ઉપગ્રહ છે જે ચંદ્ર. હવે આવશે મંગળ, મંગળ પછી એના પછી આવશે ગુરુ, ગુરુ પછી શનિ આવે છે ને શનિ પછી યુરેશિયન અને છેલ્લું નેપ્ચ્યુન આવે છે. જે આપણા ભાગમાં બે આંતરિક ગ્રહ આવે છે, આંતરિક ગ્રહ અને બાહ્ય ગ્રહ. આંતરિક ગ્રહમાં 4 ગ્રહ અને બાહ્ય ગ્રહમાં 4 ગ્રહ આવે છે, જે પેલું બુધ શુક્ર પૃથ્વી ગુરુ એ બધા આંતરિક ગ્રહ છે, જેમાં સૂર્યની નજીકના ગ્રહમાં વધુ તાપમાન લાગે છે. ને બાહ્ય ગ્રહ ગુરુ શનિ યુરેશિયન અને નેપ્ચ્યુન એ બધા બાહ્ય ગ્રહ છે જે ઠંડુ તાપમાન લાગે છે.